गौरी पुत्र गणेश, गौरी पुत्र गणेश, गौरी पुत्र गणेश, प्रथम गणपति नु ध्यान तमे धर छोड़े। પંખી પંખી ના રે ઉડી ના જે પાવા કર રે હે પંખી ના તું ઉડી ના જે હે બેસુરા બંધ કર આ
પંખી લાગ્યું. પંખીને સરસ ચાંચ હોય, બે પાંખ હોય, બે પગ હોય, આવું બધું હોય, ખબર છે? ભણ્યા ના હોય પણ જોયું તો હોય ને. હા હવે આ છે ને ઘોડો છે, ઘોડો અક્કલ સાથે તાલમેલ છે. ઘોડાને ચાર પગ હોય, પૂંછડી હોય, એવું બધું છે આમાં. અલે આને તો ખબર છે ઘોડો શું હોય. સારું ચાલ હવે તને કહી દઉં આ શું છે. શું છે? આ છે ને માણસ છે. આનો માણસ પણ ભઈવા? તો પછી બે હાથ તો છે, પગ ક્યાં છે? ઘરે ભૂલી આવ્યો? આ જમાનામાં થોડીક તો લોજિક વાળી વાત કર. ઓ જવાન, ઓ નરબંકા, ઓ વરાગિયા, કેટલીક વાતો એવી હોય ને જ્યાં લોજિક ખતમ થઈ જાય ને ત્યાંથી એ વાત શરૂ થાય. મને તારી કોઈ વાત સમજાતી નથી. આ તારી પેઢી ટુકાણમાં એસએમએસ કરીને જાણે પણ સાનમાં કોઈ તાર સમજે નહીં. તું છે ને એમ નહીં સમજે. આ છે ને થોડા સમય પછી આ દુનિયા પર કોઈ આવો જ વિકૃત જીવ ફરતો દેખાશે. આ છે ને મોડલ પીસ છે. હજી ના સમજો ને? ના સમજ્યો. તું નહીં સમજે, ઉભો રે. અલે રંગલા, ઓ રંગલા, આવ જલ્દી રંગલા. ઓ ભાઈ રંગલા વાંચો, હું જલ્દી જલ્દી આવ. ઓ ભાઈ રંગલા વાંચો, હું જલ્દી જલ્દી આવ. અલગ મલક નિશાની વાતો ઝટપટ તું સમજાવ. અલગ મલક નિશાની વાતો ઝટપટ તું સમજાવ. વેશ મજાનો સરસ્વતીને સંદેશો લઈ આવ. વેશ મજાનો સરસ્વતીને સંદેશો લઈ આવ. જ્ઞાનની સાથે ગમ્મત કર, રંગલીને લઈ આવ. મજાનો રંગ લઈ રંગીલો રંગલો આવ્યો. મસ્ત મજાનો રંગ લઈ રંગીલો રંગલો આવ્યો. સૌના મનના રંજન કાજે વે સજીને આવ્યો. સૌના મનના રંજન કાજે વે સજીને આવ્યો. રંગલો ચટપટ દોડતો આવ્યો. રંગલો ચટપટ દોડતો આવ્યો. જોયું રંગલી આવ તને એક વાત કહું હું પાલી. ચતુર હોય તો વિચાર કરજે, વાત નથી આ સહેલી. ચતુર હોય તો વિચાર કરજે, વાત નથી આ સહેલી. રંગલા જાણું તારી મીઠી વાતો શાણી. અરે રંગલા જાણું તારી મીઠી વાતો શાણી. અરે મને શું સમજ્યો છે હે, કે આખો દિવસ બસ પ્રેમલા પ્રેમલી ની વાતો જ કર્યા કરું, બીજો કઈ ધંધો નથી હે? રંગલી એના માટે સંજોગ જોઈએ, સમય જોઈએ, બધું જોઈએ રંગલી. રંગલી આમ જો ને રંગલી, દલડા ને નૈણાની વાતના સૂઝે આજે રાણી. દલડા ને નૈણાની વાતના સૂઝે આજે રાણી. દલડું કાંપે ડરબસ લાગે, માતને જોખમ જાણી. દલડું કાંપે ડરબસ લાગે, માતને જોખમ જાણી. રંગલી માતને જોખમ જાણી. રંગલી માતને જોખમ જાણી. હાય હાય, માતને જોખમ કોની માને? અલે તારી માને કે મારી માને? કેમ એક ટ્રેકમાં વિચારે આ જ કરે છે, જે જન્મ આપે એને જ માં કહેવાય. હાસ તો માતે માં બીજા વન વગડાના વાહ. અલે તારી કાકી માસી માસી મામી જે બી હોય અને માં એમાં કઈ ફેર નથી જોતો હે? તું ક્યાંથી સમજ? તું તો રહ્યો પુરુષ. આ સ્ત્રીની મમતા, એનું મન, તું શું જાણે રંગલા, તું શું જાણે? હા રંગલી, હા બરાબર છે તારી વાત.
જે જન્મ આપે એને જ માં કહેવાય. પણ હું જુદી વાત કરું છું રંગલી, જુદી વાત. આ આખી સૃષ્ટિને પોતાને ખળે ઉછેનારી આ ધરતી માને માં કહેવાય કે નહીં બોલ તો? જનની જન્મભૂમિ. અરે હા હો, તે વડિયા ધરતી માતાને શેનું જોખમ? તારા જેવા છુટ્ટા છોડા જે ધરતીમાં રખડતા હોય એ જોખમ કર્યું હો. એ રંગલી મારી ઉડાવની, મારી ઉડાવની રંગલી, આ કહી દીધું તને. હા રંગલી, વાત સિરિયસ છે, થોડી ગંભીર થા રંગલી, ગંભીર થા રંગલી. સાંભળજો, આમાં રંગલી, આપણે જીવનમાં સમયસર જીવીએ છીએ તો આપણું જીવન કયું વ્યવસ્થિત રહે છે, રહે છે કે નહીં? હે બેસ, સમજો બેસ. જો સવારે ઉઠવાનું સમયસર, બ્રશ કરવાનો સમયસર, નાસ્તો કરવાનો સમયસર, ઓફિસે જવાનું સમયસર, બપોરે જમવાનું સમયસર, પાછા આવવાનું સમયસર. સમયસર સમજી ગઈ, સમજી ગઈ. હા તો રંગલી, એવા નીતિ નિયમો આ સૃષ્ટિના હોય કે નહીં? હે ના સમજી, ના સમજી, સમજાવ. ચોમેરે તાપ વધે ઋતુઓનો વ્યાપ ઘટે, ચોમેરે તાપ વધે ઋતુઓનો વ્યાપ ઘટે, સૃષ્ટિનો લય જાણે આજ ખોરવાય છે, સૃષ્ટિનો લય જાણે આજ ખોરવાય છે. હિમખંડો પીગળીને દરિયામાં જાય ભળી, હિમખંડો પીગળીને દરિયામાં જાય ભળી, કાલની આ ધરતી ડૂબેલી દેખાય છે, કાલની આ ધરતી ડૂબેલી દેખાય છે, ડૂબેલી દેખાય. ચોક્કસ ડૂબી જઈશું. અલ્યા મુવા, તે કયા ગરમી ને હું કેવા જાઉં છું કે ગરમી 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 વધ, એ ગરમી 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 ના વધ, એ ગરમી અલી ગરમી ઉભી તો રે તાણે શું. ઓ ભોળી ભોળી, એમ તારા ને મારા કહેવાથી ગરમી વધતી હોય કે ઘટતી હોય ને તો શું હાલ અવાલ થાય? હે શું હાલ અવાલ થાય આ લોકોના? ત્યારે વાતાવરણમાં ગરમી વધે છે રીતે. સમજાવ રંગલી, સમજાવ. કારખાના વાવવાને વૃક્ષો કપાય છે, કારખાના વાવવાને વૃક્ષો કપાય છે, સૃષ્ટિનો કેવું નિકંદન કઢાય છે, સૃષ્ટિનું કેવું નિકંદન કઢાય છે, પર્યાવરણ આખું આ કેવું ડોળાય છે, પર્યાવરણ આખું આ કેવું ડોળાય છે, કે ધરતીને માથે તો ખતરો તોળાય છે, ધરતીને માથે તો ખતરો તોળાય છે, ધરતીને માથે તો ખતરો તોળાય છે. ભાઈ, અમે જે ઝાડ કાપ્યા છે મરવા પડ્યા છે બધા. એ શું થયું છે? સ્વાઈન ફ્લુ. અલ્યા એ
આટલા બધા ઝાડ છે, શું કરવાના? અને નાક આપ્યા ને તો પડે કોકના માથે. અલે આ ઝાડ ઓછા થશે ને તો દવાઓ ને ઔષધિઓ મળતી બંધ થઈ જશે, ભાન છે તને? હા ભાઈ હા. હવે એ દફોર સાંભળ, જો તું એક ઝાડ કાપે છે પર કેટલા જીવ ને બેચે એનો ખ્યાલ છે તને? જો તું એક ઝાડ કાપવાની ક્ષમતા રાખતો તો બીજા 10 ઉગાડવાની એ રાખા. આ વૃક્ષોને પ્રયત્નપૂર્વક નહીં બચાવીએ ને તો પસ્તાવા સિવાય કઈ હાથ નહીં લાગે. અરે પણ એ બધુંય સમયસર કરીએ તો ને તો ફિર પછતાય કહો જબ ચીડિયા ચુગ ગઈ ખેત. બેન તમારી વાત સાચી, સમજુ છું બધું, પણ આ માણસની જાત જે રીતે વધવત કરે છે એને રહેવા માટે જગ્યા તો જોઈએ ને, જગ્યા માટે ઝાડ કાપવા પડે. વાત તો સાચી હો, આ જેટલા માણસો વધારે એટલી કુદરતી સંપત્તિ વધારે વપરાય. ખાવાનું જોઈએ ને પાણીએ જોઈએ, ગેસ તેલ પેટ્રોલ બધું જોઈએ હારું. એટલે વસ્તી વધારો જ બધી મુશ્કેલીનું કારણ એ? હા, આ ધરતી ને વાતાવરણની ખોજ કાઢી કાઢી છે માનવ જાતે. અરે આ પૃથ્વીનું પેટાળ હોય કે વનસ્પતિ હોય કે ઓઝોન વાયુ હોય, આ બધા પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય. ફરીને ફરી વાપરીએ ને તોય ના ખૂટે. અલ્યા એટલે વિચાર તો કરો કે આ માનવ જાતે કઈ હદે એનો દુરુપયોગ કર્યો છે કે હવે તો એ ખૂટવા લાગ્યા. હજુ સમજો વાલા, વૃક્ષો બચાવો. તમને જે જીવન આપે છે એનું જીવન જૂઠવીને તમે નગુણા બનશો? અરે પોતાની માનવ જાતના દુશ્મન બનો છો? કઈ નહીં તો સ્વાર્થી બનો તો શું? તમારી વાત સાચી છે, હવેથી પહેલા હું 10 ઝાડ વાવીશ, પછી જ આ કુવાડી કોઈ ઝાડને અડશે. આ જોયું જોયું પર્યાવરણની શું હાલત થઈ છે. જોયું આ વૃક્ષો છે ને તે જમીનનું ફેફસું છે, ધરતીનું ફેફસું છે, જે ઝેરી વાયુ શોષે છે ને પ્રાણવાયુ બહાર કાઢે છે. સમજી રંગલી? સમજી ના સમજી? આ એસી ને થયો તો એસી જે ગરમી શોષે ને ઠંડક આપે એ રીતના, પણ સ્વાર્થી માનવજાત, સ્વાર્થી માનવજાત પોતાની વધારેલી વસ્તીને વસાવવા અને ઔદ્યોગિક વિકાસ કરવા માટે આડેધડ જંગલો કાપે છે, વૃક્ષો કાપે છે અને પોતાના પગે કુવાડો મારે છે. એટલે રંગલા આવું બધું તો છોકરાઓને નિશાળે શીખવાડે નહીં? હા રંગલી શીખવાડે ને, પણ ત્યાં તો ખાલી ગોખી ગોખીને પરીક્ષામાં લખી આવવાનું, જીવનમાં ઉતારવાનું ક્યાં શીખવાડે છે? એટલે તારાને મારા એકલા છોડી હું થવાનું? આ તકલીફ છે, આ તકલીફ છે કે તારાને મારાથી ક્યાં કઈ થવાનું છે? હું એટલી શું કરું, હું એટલો શું કરું? કોઈ કઈ શરૂઆત કરી પડશે ને રંગલી. કેવી રીતે રંગલા? વધુ વૃક્ષો વાવીને, પર્યાવરણની રક્ષા કરીને. રંગલી જો આપણે શરૂઆત કરીશું ને તો કાલ ઉઠીને જોઈશું ને તો કદાચ આપણી પાછળ પાછળ એક આખો મોટો સમુદાય આ પર્યાવરણની રક્ષા કરતો દેખાશે. સાચી વાત તારી રંગલા, એકદમ સાચી વાત. એ મને એક બહુ સરસ ગીત ગાવાનું મન થયું છે, ગાવ. ગાને રંગલી ગાને. હે છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. હે છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. હે છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. હે આજે વાવશો બીજ જો નાનું, કાલે ઉગશે વૃક્ષ મજાનું. હા આજે વાવશો બીજ જો નાનું, કાલે ઉગશે વૃક્ષ મજાનું. હે આજે વાવશો બીજ જો નાનું, કાલે ઉગશે વૃક્ષ મજાનું. આજે વાવશો બીજ જો નાનું, કાલે ઉગશે વૃક્ષ મજાનું. હે છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. પર્યાવરણની શોભા વધારો, પર્યાવરણની શોભા વધારો. છોડવા રોપોને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. હે છોડવા રોપોને. એ ચૂપ, તું મંડી જ છોડવા રોપો. તું ચૂપ, કઈ ખોટું બોલ્યું, કઈ ખોટી વાત. ના ના રંગલી તારી વાત તો આના સાચી છે, પણ રંગલી આ સ્વાર્થી માનવ જાત પોતાના ભૌતિક સુખો મેળવવા માટે તે ધરતીનું નિકંદન કાઢે છે. અમે એમને પોતાને ખબર નથી કે પોતાનું ભવિષ્ય જોખમાર છે આમાં. સાચી વાત, પણ એલા એમાં તો પરસેવા દેવા છે એવું હોય ને. ના ના રંગલી એવું ના હોય, જેમ આપણે સમજ્યા છે એ લોકોએ સમજવું પડશે ને. એ લોકો એટલે કોણ રંગલા? રંગલી પેલા લોકો. પેલા લોકો એટલે કોણ? પેલા ને પેલા લોકો. રંગલા તારે કેવું પડશે મને? પેલા લોકો એટલે કોણ? રંગલી તો કેમ છે, મને કન્ફ્યુઝ કરે છે. રંગલી રંગલી પેલા લોકો. રંગલી નમસ્કાર, ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. ઓઇલ એન્ડ ગેસ એસોસિએશન તરફથી
હું રાધા કોન્ટ્રાક્ટર આપ સૌનું સ્વાગત કરું છું. આ પ્રસંગે આપ સૌ અહીં પધાર્યા છે એ બદલ હું ખૂબ આભારી છું. ઓઇલ એન્ડ ગેસ એસોસિએશન દર વર્ષે શ્રેષ્ઠ ઉદ્યોગપતિ એવોર્ડ જાહેર કરે છે અને આ વર્ષે મિસ્ટર મહેતાએ 1823 કરોડ ટર્ન ઓવર સાથે પ્લાસ્ટિક, પેપર, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને એક નવી જ ઊંચાઈ આપી છે. એટલે આ વર્ષે આ અવોર્ડ જશે મિસ્ટર મહેતાને. મિસ્ટર મહેતા, પ્લીઝ કમ ઓન સ્ટેજ. મિસ્ટર મહેતા, તમને આ એવોર્ડ આપતા ઘણી ખુશી થાય છે. થેન્ક યુ વેરી મચ. તમને બે શબ્દ બોલવા વિનંતી. ઓબ્જેક્શન. આઈ હેવ એન ઓબ્જેક્શન. બ્રધર, વી હેવ એન ઓબ્જેક્શન. પ્લીઝ, તમે ડિસ્ટર્બ કરી રહ્યા છો. અને તમે એને એવોર્ડ આપો છો જે પર્યાવરણને ડિસ્ટર્બ કરે છે. આઈ ડીડન્ટ ગેટ ઇટ. ઓઇલ, કેમિકલ્સ, ફેક્ટરીનો વેસ્ટેજ, આ બધું નદીઓના પાણીમાં જવા દે. આ ઉદ્યોગપતિઓ પોતાના સ્વાર્થ માટે શું નથી કરતા? ઓ બેન, પહેલા અમારા પ્રશ્નોનો ખુલાસો કરો, પછી આ એવોર્ડ પર એવોર્ડ આપજો. આ તમારા કારખાનાના ધુમાડા હવાનું પ્રદૂષણ વધારે છે. ત્યાં આસપાસ રહેતા લોકો, શ્વાસ લેતા લોકો મોટી મોટી બીમારીઓના ભોગ બને છે. અંદાજો છે? એક્સક્યુઝ મી મેમ, તમને અંદર કોણે આવવા દીધા? તમે એવું બોલી કેમ રહી શકો? મેડમ, એક મિનિટ, એક મિનિટ, હું વાત કરું આ લોકો સાથે. તમારા બધાની વાત સાચી છે કે પ્રદૂષણ માટે અમે ઉદ્યોગપતિઓ જવાબદાર છે, સાચી વાત છે. પણ ખાલી અમે લોકો જ જવાબદાર છે? તમારા આમ ઇન્સાનની કોઈ જવાબદારી નથી એમ? એક જ ઘરના કે એક જ સોસાયટીના કે એક જ જગ્યાના લોકો કોઈ એક જ જગ્યાએ નોકરી કરવા જાય તો કેમ જુદા જુદા વાહનોનો ઉપયોગ કરો છો? કેમ વાહનો શેર ના કરી શકો? બોલો બોલો. લગ્ન પ્રસંગ હોય કે ઇન્ડિયા ક્રિકેટ જીત્યું હોય, હા, ત્યારે 1000 રૂપિયાના ફટાકડા ફોડવામાં આવે છે. કેમ? એ વખતે હવાનું, અવાજનું પ્રદૂષણ નથી થતું? કોમન હે? પૈસાનો ખોટો બગાડ નથી થતો? બોલો. તમારા છોકરાઓ થોડા મોટા થાય એટલે તમે એમને તરત પેટ્રોલથી ચાલતા વાહનો અપાવી દો છો. કેમ? કોઈ પોતાના છોકરાને સાયકલ વાપરતા શીખવાડતું નથી. બોલો ને, કહો. અને તમે લોકો જ્યારે શોપિંગ કરવા જાઓ છો ત્યારે તમારું ગાડીનું એન્જિન ચાલુ જ હોય છે. કેમ? કારણ કે એસી ચાલે છે ને, અંદર ઠંડક જવી ના જોઈએ. પેટ્રોલ જે થવું હોય તે થાય. હા બોલો, કોને મને આનો જવાબ આપો. અને તમે ઘરમાં ટીવી જોતા હોવ કે કોમ્પ્યુટર પર કામ કરતા હો, કામ પત્યા પછી ટીવીની સ્વિચ ઓફ કરો છો, કોમ્પ્યુટર બંધ કરો છો, પણ જે મેઇન સપ્લાય છે એ તો ચાલુ ને ચાલુ જ હોય છે. એ બંધ કરવાનું ક્યારે યાદ રાખશો? સાચી વાત સર, તમારી વાત સાચી, પણ એનાથી તમે તમારી જાતે સાઈડ પ્રૂવ ન કરો. મારા એકલાની ના બગાડે, બધા ની વાત. આ તો તમારી છેડે પાડી દી. આ કારખાનાનો બગાડ જો તમે નદીમાં નાખો છો ને, એના લીધે જ નદીનું પાણી દૂષિત થાય. ત્યારે થી માછીઓ અને બીજા કેટલાય જળચર પ્રાણી તરફડીને મરે છે. તમે એ અંદાજો નહીં. આ કારખાનાના ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ વધી છે ને, કેમિકલ્સને કારણે જમીનનું, એનું શું? અરે પીવાનું પાણી જે નસીબ નહીં હોય એવું થશે. શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા નહીં મળે, અને જો પ્રદૂષિત પાણીથી સિંચાઈ થશે ને તો બેટર ખાવાનું નહીં મળે. અધૂરામાં પૂરું આ પ્લાસ્ટિક. લોકો પ્લાસ્ટિક નો કચરો સીધે સીધો જમીન પર ફેંકે છે. એ પ્લાસ્ટિક વર્ષો પછી પણ જમીનમાં રીસાયકલ નહીં થાય. આ પ્રદૂષણ વાતાવરણમાં ગરમી વધારે છે. આ વાતાવરણમાં ઓઝોન વાયુનું જે અસંતુલન છે ને, એ મોટી મોટી તકલીફો ઊભી કરશે. અને પછી આ સૂર્યનો પ્રખર તાપ સીધે સીધો સહન થશે. આ તાપમાન વધે છે તો મોટા મોટા હિમખંડો પીગળે છે. એક્સક્યુઝ મી મેમ, હિમખંડો નથી પીગળતા, આ અફવા છે. નહીં નહીં, એ સાચું બોલી રહ્યા છે. હિમખંડો પીગળે છે. હા, આ હિમખંડો પીગળીને બધા બરફનું પાણી જશે ક્યાં? દરિયામાં જ નહીં, દરિયાની સપાટી વધશે અને દરિયા કિનારે વસેલી દુનિયાના માથે ખતરો તોળાય છે. આ અતિશય વધતી જતી ગરમીના લીધે નોર્થ પોલ ને સાઉથ પોલનો બરફ એ હદે પીગળ્યો છે કે ત્યાંના જીવોનું જીવનચક્ર ખોરવાઈ ગયું છે. અને એટલે તો પેંગ્વિન ને પોલાર જેવી સુંદર જાતિઓ લુપ્ત થતી જાય છે. પેંગ્વિનની 70% જાતિ ખતમ થઈ ચૂકી છે, ખબર છે? જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો આ રહેલો માણસ પર નીચે પણ આવશે અને પછી તો માણસ જાત પણ લુપ્ત. માટે જાગો, ચેતો, સમય પાકી ચૂક્યો છે. અને જો હજુ નહીં જાગ્યા ને તો અણી ઉપર ઊભા ઊભા સંકટનો કોળિયો ક્યારે બનશું એનો ખ્યાલ પણ નહીં રહે. શું આપણે એક ઈમાનદારી ભરી પ્રતિજ્ઞા ના લઈ શકીએ? પૃથ્વીના ગ્રહ પર રહેતા દરેક માનવીની એ ફરજ છે. ખોટી વાત પણ આપણે લોકો જોઈને નથી શીખતા, તો સાચી તો શીખવી જ પડે ને. સાચી વાત છે, તમારા બધાની વાત સાચી છે.
હું ખૂબ દિલગીર છું. હું આ એવોર્ડ નહીં લઈ શકું, હું પાછો આપું છું મારો એવોર્ડ. પણ એક મિનિટ, અમારે ઉદ્યોગપતિઓને સુધારવાથી આનો નિકાલ નહીં આવે. આપણે બધાએ સાથે મળીને પર્યાવરણની રક્ષા કરવી પડશે, કારણ કે આપણે માણસો. જે ડાળ પર બેસીએ છીએ એ જ ડાળને કાપીએ છીએ. જે ડાળ પર બેઠો માણસ એ જ ડાળને કાપે છે. જે ડાળ પર બેઠો માણસ એ જ ડાળને કાપે છે. છેડે માનવ જોખમ ને સત્કારે છે. કુદરત ને છંછેડે માનવ જોખમ ને સત્કારે છે. બિચારા મૂંગા પ્રાણીઓ છે ને, આ માણસે તારું નાખો જ જાય એવું ના કહી શકે નહીં. અરે રંગલી, એમ અને એમાં તો કેટલા પશુઓની જાતિ લુપ્ત થતી જાય છે. એ હા, થોડા સમય પછી તો વાઘ, સિંહ, હાથી એ બધા ખાલી ચિત્રમાં જોવા મળે ને, તો કોઈ નવાઈ નહીં હો. ઈ હા રંગલા, એ પેલું આપણે જોયું તો ને, પેલું ડાયનામાઇટ ની જેમ. હે? ડાયનોસોર કે છે? ડાયનોસોર. રંગલી અહીંયા ના આવે, અહીંયા ના આવે. બીજું કેવાય, અહીંયા ના આવે રંગલી. તારું ફોડું ફોડી છો રંગલા, જો કઈ ના બોલું તો કેસે બાકી ને, બોલું તો કેસે ડોબી. હવે મારું ફોડું સીવી દઉં. ના ના રંગલી, તું તો મીઠું મીઠું બોલે છે, બહુ મીઠું મીઠું. તારા સમ તારા સમ. એ રંગલી, આ તારા જેવું મીઠું મીઠું બોલતા પક્ષીઓ હવે તો ઓછા જોવા મળે છે ને. અરે આ શહેરીકરણે તો પ્રકૃતિની વાટ લગાવી દીધી છે. હા, પેલા તો આંબા ડાળે કોયલ કેટલું મીઠું મીઠું બોલતી હતી. કુકે કુકે હો, કુકે કુકે કોયલિયા, કુકે 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 કોયલિયા, કુકે કુકે કોયલિયા, કુકે 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 કોયલિયા. અરે ગબર, આ કોયલ આટલી બેસુરી હતી? મારો અવાજ આજે થોડો ખરાબ છે ને, એટલે. સારું છે રંગલી, હવે તો આમ બોલ ક્યાં છે કે કાબર આઈને બેસે કે કોયલ આઈને બેસે. એ રંગલા, આ કોયલ ને પોપટ ની વાત છોડ, ચકલી ને કાબર ક્યાં જોવા મળે છે હવે તો? સાચી વાત. એ રંગલા, આ કાબર, ચકલી, મેના, પોપટ એ બધા ક્યાં ગયા હે? ઘણું કરુણ વાત છે રંગલી, ને એનું કરુણ કારણ. કુહુ કુહુ ને ટેહુ ટેહુ ના મીઠા વાહી વાતાતા, કુહુ કુહુ ને ટેહુ ટેહુ ના મીઠા વાહી વાતાતા, ઘુઘુ ચીચી કરતા કરતા પંખીડાહી ગાતાતા, મીઠા કલરવ શાંત બની સન્નાટામાં ઠલવાતાતા. જ્યાં માણસ કેરી જાત વડે વૃક્ષ બધે કપાતા હતા,
વૃક્ષ બધે કપાતા વૃક્ષ બધે કપાતા બસ કર રંગલા બસ કર મને તો રડવું આવે છે બિચારા પંખીડા ક્યાં આશરો લેશે અરે આ બધા કારણોને લીધે તો બધે અફવા ફરે છે અફવા કઈ અફવા હે ના ના નહીં રંગલી કઈ નહીં કઈ નહીં તો એમને કે છે અરે શાંતિ રહે ડરી જશે અરે ડરાવતો નથી ભગવાન કરે અફવા જોય પણ સાવ આ ખાડા કાન કરવા જેવી વાત નથી ને એ મને કોને કઈ અફવા કઈ નહીં રંગલી કોને નહીં રંગલી તમે કહી દો કઈ નહીં કઈ તમે કોને નહીં રંગલી અરે અહીંયા મને કોઈ કઈ કે તું કેમ નથી દુનિયાનો અંત રંગલી જો પો મૂકીને ઓ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરો અરે ગાડવાનું બંધ કર મારી માં કઈ નહીં તો તું પાણી વગર તરસી મરીસ અરે તું નહીં તો તારી છોકરી નહીં તો એની છોકરી ઓ રંગલી ક્યાં જાય છે તું મૂકી દે માળો હાળો કમોસમી વરસાદ પાકની તો પથારી ફેવરી છે હાચન આખું વરાજે કાળી મજૂરી કરીએ બધી માથે પડી છે હવે તો ખાસું હું ને ખવડાવશું એક તો આ કોઈ જમ્પા નહીં દેતું આપણે આવી શું તો વાત કરવી છે અને સાંભળો પાપીની માછી પડેલી તો લેતા આવજો બેહાર આમ લમડે હાથ લઈને તને કઈ મળવાનું છે જે થવાનું તું થઈ ગયું મૂખ હવે તો હું કરું ભીચ રમો રાહડા લઉં રાહડા બા ગામ લોકોના મુદ્દા ધોતી નાખ બધાની માથે આપ ફાટ્યું છે આપ અરે ભાભી આ ભોણ્યો હાચું કે છે આ માવઠું આવ્યું ને આપણા હંધાય નસીબ પર પાણી ફરી વળ્યા હવે તો ખાશું શું ને ઘરવાળાને ખવડાવશું શું અલે આ કમોસમી વરસાદ એમાં આપણું કઈ ન હાલે જે થયું એ હાલત ને ચલાવીએ સુટકો 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 ને સુટકો મૂકો પૂળો તમારા સુટકામાં બધું ભગવાનને માથે છોડવાની આદત પડી ગઈ છે અલે ત્યાં છાપામાં મોટા મોટા અક્ષરે છાપે છે કે વાતાવરણમાં ગરમી વધે છે ગરમી વધી છે ત્યાં લગીને શું કરતા હતા આવું બધું તો થવાનું કે નહીં પણ અમને શું અમને તો કાળા અક્ષર ભેંસ બરોબર અલી આ વાતાવરણમાં ગરમી વધે ઇના ઋતુવર્ણના વરસાદારે હું લેવા દેવા અલી લેવા દેવા એકદમ લેવા દેવા તમને લોકોને ખબર છે વાતાવરણમાં ગરમી વધે ને એટલે આખું વાતાવરણ દોડાય ક્યાંક મુસળધાર વરસાદ પડે તો ક્યાંક દુકાળે પડે અને ક્યારેક છે ને આવા કમોસમી માવઠા આવે આખી દુનિયાના આવા હાલ હવાલ થાય શું કરવાનું અરે વાવા જોડાને ક્યાંક વંશ ઓળને અલી ભાભી પણ એમાં આપણાથી શું થાય લ્યો બોલ્યા એમાં આપણાથી શું થાય અલી આ ધરતી આખીનું તાપમાન આટલું બધું વધી ગયું તા લગી હું કરતા હતા ઊંઘતા હતા એ વાત તો સાચી હો આ ભાભીની એ વાત સાચી આ લગતા મોતા ના આવડે ને એટલે તો દુનિયામાં હું ચાલે છે એની કોઈ ખબર ના પડે તને એમાં ખબર ના પડે પણ આ ગામના ને ખેતરના કૂવામાં પાણી ઠેઠ પાતાળે જાય એમાં ખબર પડે કે નહીં હાલ્યા ઓમ ને ઓમ પાણી હાલ્યું જશે તો તો શું કરશું આપણે ભૈલા પાણી બચાવો પાણી બચાવો અલી આમાં આમાં પીલા તારી જમકુડી ને રો કલાક કલાક પાણી બગાડી નાયા કરે છે આટલું પાણી થી કઈ બગાડતું હશે ભઈ બા આવી તો જેટલી જમકુડી કલાક કલાક સુધી નાતી હશે ને પાણી બગાડતી હશે છે કોઈ હિસાબ અલે પણ ખેતી માટે જે પાણી જોઈએ એ તો જોઈએ જ ને સિંચાઈ માટે જો પાણી બગાડ્યું આપણા આપણા ગામમાં તો તળાવે નથી પાણીનો સંગ્રહ ચો કરીએ અલી બાજુના ગામમાં જઈને જોયા કેટલા મોટા મોટા ટાંકા કરીને રાખ્યા છે ત્યાં લોકો વરસાદનું બધું પાણી ભરી લે છે ને પછી ટીપે ટીપે સિંચાઈ કરે છે હા ટીપે ટીપે પાણી હાલતા હશે ખેતરમાં મળો બેટો પાકે સારો ઉતરે છે ગોમનો હા બા એમ નથી લાગતું કે આ પાકને માવજતથી ઉછેરવા આપણી જૂની રીતો વધારે હારી હતી એ ટીપે ટીપે સિંચતા હતા અલ્યા એટલે તો કહું છું કે ટીપે ટીપું બચાવ નહીં તો છે કાયમ માટે પાણીથી નાઈ નાખવું પડશે હા નાઈ નાખવા પરથી યાદ આવ્યું આપણા ગોમને ચોરે પેલો નળ જેટલાય જાળાથી દદડે છે પેલો પબ્લિક ના હા બધા જોવસો બધા જોવસો તોય કોઈને હિમ નથી થતું કે હેન્ડ ઓન રિપેર કરાવીએ ઈમા આપણે આવી ગયા બાબા બાબા હા રે બાબા હું સેને કોમ કરું અવડા નબળો પલંબર ને બોલે ને આપણા ગોમનો નાળ ઠીક કરાવી દઉં અને હા તા તા ગોમમાં જીના બી ઘર નળ બગડેલા છે ને બધાને ઠીક કરાવી દઉં જા જલ્દી હેન્ડ ઓતાર હું જાઉં આપણે જા હા જે પાક દોઈ ગયો હોય તો ગયો હવે તો જાગીએ સાચી વાત છે મે તો છાપામાં ઈએ વાંચ્યું તું કે કેટલાય ખેડૂતો રોજનું હજારો લીટર પાણી વેડફે છે જેની જરૂર નથી હોતી પણ જે થવાનું તો એ થઈ ગયું આપણે તો જાગી ગયા આપણે પાણી બચાવીએ અલી આપણે ત્રણ તો જાગી ગયા પણ બીજાનું શું અલી આપણે ત્રણ છીએ આખા ગામે ફરી વળીશું હાલો મારી ભેગા હાલ તારે આજો આપણે કેટલું પાણી બગાડીએ છીએ
સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધી પાણી બગાડ્યા જ કરીએ છીએ. પણ તમને ખબર છે, જો આવું ના આવું ચાલુ રહ્યું ને તો થોડા વર્ષોમાં પૃથ્વી પરથી મીઠું પાણી અલોપ થઈ જશે. માટે કહું છું, મહેરબાની કરીને પાણી બચાવો, પાણીનો યોગ્ય ઉપયોગ કરો. આ વાતાવરણમાં લીલોતરીના ભાવે જળચક્ર ખોરવાશે ને તો શિયાળે નહીં, ઉનાળે નહીં ને ચોમાસામાં પણ બધું ખાલીખમ થઈ જશે. માટે કહું છું, ટીપે ટીપે ભરો સરોવર, જળ જીવન વેડફતા નહીં. ટીપે ટીપે ભરો સરોવર, જળ જીવન વેડફતા નહીં. જલબિંદુ અમૃતનું ટીપું, શાણાઓ સૌ ગયા છે કઈ. જલબિંદુ અમૃતનું ટીપું, શાણાઓ સૌ ગયા છે કઈ. ટીપે ટીપે ભરો સરોવર, જળ જીવન વેડફતા નહીં. ટીપે ટીપે ભરો સરોવર, જળ જીવન વેડફતા નહીં. લે વાત કો. આ હંધી વાત નો મતલબ એક જ નીકળે. મરી ગયા મતલબ કાઢ્યો રંગલીએ. ત્યારે મને ક્યાં સુધી બુદ્ધુ માને રાખશો? બહુ ડાહ્યા બહુ ખરડાય. માણસે છે ને સાચા અર્થમાં શિક્ષિત થવાની જરૂર છે, વિશ્વ માનવી તરીકે ફરજ બજાવવાની જરૂર છે. હા રંગલી, વાહ વાહ, તને તો બ્રહ્મ જ્ઞાન થવું લાગે છે આજે. તારે શું, જો માણસ સાચો સાચ ફરજ બજાવે ને તો આખી દુનિયા લીલીછમ બની જાય, વાતાવરણમાં ગરમી ઓછી થાય, પશુ પક્ષીઓ અભયારણ્યોમાં મુક્ત બનીને ફરે, અરે નદીઓ છે ને હરી ભરી બનીને દોડશે. હા, દરિયાની સપાટી નહીં વધે. કેમ? કારણ કે બરફ નહીં પીગળે, પોલા બેર જેવા સુંદર પશુઓ નાશ નહીં થાય. અને પછી તો રંગલા, પછી તો લીલા લે. બોલ્યા મોટા, પણ કોણ કરશે આ બધું? કોણ કરશે? અલ્યા કોણ એટલે હું, તું, આ સૂત્રધાર, આ વિદૂષક ને આ બધા, ખરું ને? એ રંગલા, શું આપણે સમજદાર નથી? આપણે આપણી જાતનું સારું નહીં વિચારીએ? અરે રંગલા, આજે આટલા બધા ભેગા થયા છે ને તો પછી લેવડાઈ દે ને. શું લેવડાઈ દઉં? પેલી પેલી, અરે આપણે પેલી લઈએ છે ને. શું? પ્રતિજ્ઞા. ઓ પ્રતિજ્ઞા, હા ભાઈ લેવી છે પ્રતિજ્ઞા. અલા પૂછે છે શું? લેવડાઈ દે. બહુ ઘાંટા પાડે છે શરૂઆત થી અત્યાર સુધી. લેવડાઈ દઉં, લેવડાઈ દઉં. હા ચાલો ભાઈ લેવડાઈ દઈએ પ્રતિજ્ઞા. અમે સૌ ધરતીના સંતાનો, અમે સૌ ધરતીના સંતાનો, પ્રકૃતિની સાક્ષીમાં પ્રતિજ્ઞા લઈએ છે કે, પ્રકૃતિની સાક્ષીમાં પ્રતિજ્ઞા લઈએ છે કે, પર્યાવરણની રક્ષા કરવી, પર્યાવરણની રક્ષા કરવી એને આપણી ફરજ માનીશું, એને આપણી ફરજ માનીશું. અને ક્યાંય કોઈ પ્રદૂષણ કરે ને તો એને રોકીશું, ક્યાંય કોઈ પ્રદૂષણ કરે તો એને રોકીશું. ભયાનક વિનાશને આવતા પહેલા રોકીશું, ભયાનક વિનાશને આવતા પહેલા રોકીશું. પ્રદૂષણ અટકાવવાની, કુદરત ને બચાવવાની, ગ્લોબલ વોર્મિંગ ની. પણ હિંસા એટલે કોઈ સાથે મારપીટ કરવી કે કોઈને મારવું, એ જ ના. હિંસા એટલે કુદરતી તત્વો સાથે છેડછાડ, પ્રદૂષણ વધારવું, પ્રકૃતિનો વિનાશ કરવો, એ જ. આપણે બધા ક્યારે ને ક્યારે જાણ્યા જાણીએ અહિંસક હોવાનો દાવો કરીને પણ આવી બધી હિંસાઓ તો કરતા જોઈએ છે. તો આજે આપણે એ પ્રતિજ્ઞા પણ લઈએ કે પ્રકૃતિને બચાવશું, પ્રદૂષણ અટકાવીશું અને ખરા અર્થમાં અહિંસક બનીશું. અને સૂતાને જગાડીશું. જાગો જાગો, સુણો સુણો, સૌ કરો વિચાર. જાગો જાગો, સુણો સુણો, સૌ કરો વિચાર. પાંગળતી પ્રકૃતિ સૌનો આધાર, પાંગળતી પ્રકૃતિ સૌનો આધાર. એનો વિનાશ કરશે સૌને નિરાધાર. સમજો ને ચેતો, એને બચાવો આ. સમજો ને ચેતો, એને બચાવો આ.